રોવા રોવે છે છોકરા, મેં રોતા જોયેલા છે મારી નજરો સામે કે અભી એટલા એટલા કેમિસ્ટ્રીમાં માર્ક્સ આવે છે, બાયોલોજીમાં આવે છે, ફિઝિક્સ અટવાડે છે, તો હું એની મદદ કરવા માંગુ છું. વેબ સિરીઝો જોઈને એનું મગજ ખરાબ કરી શકે, એ કોઈ સારા પ્રોગ્રામો એટેન્ડ કરી શકે, એને અહીંયા ભણાવવાનું પસંદ કરે. હેલો ફ્રેન્ડ્સ, ઘણા ક્વેશ્ચન્સ આવ્યા છે, એના અહીંયા જવાબ આપવાના છે. એક તો આપણા ભારતની જે રીત રસમ છે ને ભણાવવા માટે, કે 25 વર્ષ સુધી છોકરો ભણતો હોય ને તો 25 વર્ષ સુધી એના પિતા કમાઈ કમાઈને એની ફી ભરતા હોય છે. આપણે ત્યાં કોઈ એવો એપ્રોચ જ નથી કે છોકરો ઇન્ડિપેન્ડન્ટ બને. પ્રાઇમરી શિક્ષણ આપી દીધું, માધ્યમિક આપી દીધું, ઉચ્ચતર માધ્યમિક આપી દીધું, પછી જ્યારે એ હાયર સ્ટડીમાં જાય છે કોલેજમાં, તો મને ખ્યાલ છે પરિસ્થિતિએ અમારી સાથે રહેલા બહુ બધા શિક્ષકો, જે હાલ બહુ મોટી પોસ્ટ ઉપર શિક્ષકો છે, એ બધા શિક્ષકોએ કોલેજના પહેલા વર્ષમાં બીજા વર્ષમાં ટ્યુશન કરાવવાના શરૂ કરી દીધા, ભણાવતા હતા ને એના નીચેના સ્ટાન્ડર્ડના ચોથા પાંચમાં સાતમાં આઠમાં દસમા વાળા છોકરાને ભણાવતા હતા. પરિસ્થિતિ એને ત્યાં વાળ્યા હતા, તો કેટલાક શોખ ખાતર ગયા હતા. તો આજે કેટલીક લાઈવ કમેન્ટ આવી ને એની અંદર આ વાત થતી હતી કે સર આને હાયર કરી લ્યો, ટીચરની જોબ આપી દો. પહેલી વસ્તુ તો છે ને, અભી ડોક્ટર જ બનવાનું. નીટના માર્ક્સ એટલા માટે જાહેર નથી કર્યા કે ફાઇનલ આન્સર કી આવે ને પછી જાહેર કરીએ. ઓલું અત્યારથી અગાઉથી જાહેર કરી દીધા હોય ને પછી આમ તેમ થયું હોય તમે ક્વેશ્ચન માર્ક કરો. બરોબર છે, જેડબલ્યુ ફેઝ વન ના આવી ગયા તો જાહેર કરી દીધા. ટેલેન્ટ છે, સ્કિલ છે, તો એને એમ થાય છે કે મારે લોકો સુધી પહોંચાડવી છે, વિદ્યાર્થી સુધી આપવી છે, અટવાય છે, કારણ કે એને જાતે પ્રિપેર કર્યું છે. ફિઝિક્સ એને જાતે પ્રિપેર કર્યું છે, કેવી રીતે વિચારવું. જો કોઈ શિક્ષકો નથી શીખવાડવાના, કેમ નહીં શીખવાડે, એની પાસે કોર્સની લિમિટેશન છે, એની સામે કોર્સે પૂરો કરવાનો છે. પણ વિદ્યાર્થીએ જાતે બેસીને પ્રેક્ટિસ કરીને જો એને શીખેલું છે તો એ તમને ડાયરેક્ટ શીખવાડી શકશે. તો પેલું તો એ સમજો, MBBS જ કરવાનો છે, પણ જ્યારે ડોક્ટર બનશે ને ત્યારે ડોક્ટરે આલા ગ્રાન્ટ બનશે કે પેશન્ટને સમજી શકશે, જો એ સ્ટુડન્ટને સમજી શકે. અને દરેક વ્યક્તિ ઇનબિલ્ટ ટીચર હોય છે, એની પાસે જે સ્કિલ હોય ને એ બીજાને શીખવાડી શકે. ટીચરનો મતલબ એવો નથી કે એક પુસ્તક હોય અને એ પુસ્તકમાં જે આપ્યું છે એ જ શીખવાડે. તમે કોઈની પાસેથી વ્હીકલ શીખો છો તો તમને જે શીખવાડવાવાળા છે એ તમારા વ્હીકલ શીખવાડવા માટે એના ટીચર. એટલે એક ઘણા એવું વિચારતા હોય કે ભાઈ આ આમાં ચડી ગયો છે, તો એ 2-3 મહિના પૂરતું વિદ્યાર્થીઓને જ્યાં સુધી તકલીફ થાય ત્યાં સુધી હેલ્પ કરશે, પ્લસ એની પાસે જે સ્કિલ હશે તો એ કોલેજ દરમિયાન પણ જ્યાં જ્યાં એને હેલ્પ કરવાની હશે ત્યાં કરશે. એક સ્ટેજ હોય છે લાઈફના, આખી આખી જિંદગી બાળપણ નો મળે. બાળપણ મળી ગયું, એન્જોય કરી લીધું. પ્રાઇમરી સેક્શન મળી ગયું, એન્જોય કરી લીધું. શું એ લોકો છે તમારી સાથે? નથી. અભી પણ નહીં રહે લાઈફ ટાઈમ કોઈની સાથે, એની પણ પોતાની લાઈફ છે, એ પણ એક સ્ટેજ પર આગળ જશે. પણ આ યુટ્યુબ લાઈફ ટાઈમ રહેશે. 2024 નો વિદ્યાર્થી, 2025 નો વિદ્યાર્થી જયારે કન્ફ્યુઝ થશે ને કે મને નથી ખબર પડતી ફિઝિક્સમાં અને આ રિયાલિટી છે, તો ત્યારે ક્યાંક આને હેલ્પ થઈ જશે. ને આજે કાલે જ એક સ્ટુડન્ટનો વિડીયો મૂક્યો છે કે એમના ફીડબેક ઉપર, તો બહુ સિમ્પલ છે. એ દરેક મિત્રોને જરાક કહી દઈએ કે આ લાઈફ ટાઈમ આ કામ નથી કરવાનો, નથી એ કોઈ રોંગ કરતો. જો એની પાસે 2 ચોઈસ હતી, એને ખબર છે મારે એટલા માર્ક્સ છે મને MBBSમાં મળી જશે. હવે અત્યારે ચાલે છે કયો મહિનો? જુલાઈ. કાઉન્સેલિંગ શરૂ થતા થતા ઓક્ટોબર નવેમ્બર આવી જશે, રિઝલ્ટ આવશે, રિઝલ્ટ આવ્યા પછી કાઉન્સેલિંગ થશે. આ 4 મહિનામાં એ લફંગાગીરી કરી શકે, એ કોઈ વ્યસન કરી શકે, એ કોઈ વેબ સિરીઝો જોઈને એનું મગજ ખરાબ કરી શકે, એ કોઈ સારા પ્રોગ્રામો એટેન્ડ કરી શકે, એને અહીંયા ભણાવવાનું પસંદ કર્યું. તો મારા ખ્યાલથી તો આમાં કઈ એને ખોટું નથી કર્યું, એ ડાયવર્ટ તો નથી જ થયો. એના માતા પિતાએ પ્રાઉડ લેતા હશે કે મારો છોકરો રખડતો નથી, આ 4 મહિના કંઈક સારું કામ કરે છે, આમાંથી શીખશે, એ લર્ન કરશે, ભવિષ્યમાં એને બહુ મોટા સ્ટેજ ઉપર જવાનું છે, તો ક્યાં કરે ક્યાં એને શીખવાડશે. અને કોઈ વ્યક્તિને કાશલો પકડીને તમે કહી ન શકો કે તારે આ કરવાનું છે. એના માટે અંદરથી ઇનબિલ્ટ અંતસ્ફૂર્ણા થઈ છે, અને એને અંતસ્ફૂર્ણા થઈ છે. તો
કરો ઉપયોગ તમારાથી થતો હોય એટલો, કરો ક્વેશ્ચનિંગ, કમેન્ટમાં લખો તમને જે ફિઝિક્સની અંદર વિચારવામાં તકલીફ પડે છે ને કે સર આ ક્વેશ્ચન નથી પ્રોબ્લેમ થાય છે, આપો મોકલો કમેન્ટ, સોલ્વ કરવાની જવાબદારી અભી લે છે. એવું નથી કેતો કે એ કોઈ શિક્ષક કરતા મહાન છે, નહીં, એ શિક્ષકને શિક્ષકના સ્થાને જ રાખે છે. અભી તું અહીંયા આ પ્લેટફોર્મ પર શા માટે આવ્યો છે? મારી સાહેબ ઈચ્છા છે કે મને જે મળ્યું છે ને અત્યારે મને જે કંઈ આવડે છે ને મારે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડવું છે. અત્યારે હું મારા ફિઝિક્સના દમ ઉપર જે કંઈ છું ને મારી ફિઝિક્સ બધા વ્યક્તિને શીખવાડું છું, કારણ કે મને ખબર છે છોકરો કેટલો અટવાય છે ને કેટલો એ સેન્સિટિવ હોય છે ને ફિઝિક્સ પ્રત્યે. રોવે છે છોકરા, મેં રોતા જોયેલા છે મારી નજરો સામે કે અભી એટલા એટલા કેમેસ્ટ્રીમાં માર્ક્સ આવે છે, બાયોલોજીમાં આવે છે, ફિઝિક્સ અટવાડે છે, ફિઝિક્સમાં મેળ આવી છે ને એમબીબીએસ સીટ પાકી. હવે ખાલી ફિઝિક્સ માટે એમબીબીએસની સીટ રહી જાય બરાબર, કેમિસ્ટ્રી બાયોલોજી ફૂલ પાવરફુલ હોય અને ખાલી ફિઝિક્સ ખાતર એમબીબીએસમાં સિલેક્શન ના થાય તો તમે વિચારી શકો શું થશે. તો હું એની મદદ કરવા માંગુ છું. હું તો દરેક એવા વિદ્યાર્થીને કહીશ કે જેણે આ વર્ષે નીટ 2022 આપી છે અને તમને એવું લાગે છે કે ખરેખર મારામાં ફિઝિક્સનો કેમેસ્ટ્રીનો બાયોલોજી ગમે વિષયનો ટેલેન્ટ છે, તો તમે યુટ્યુબ ઉપર આવો બરાબર, તમે મનપસંદ તમારા મનપસંદ પ્લેટફોર્મ ઉપર આવો, તમારી ચેનલ ક્રિએટ કરો, તમારી ચેનલ ક્રિએટ કરીને તમે બેસ્ટ આપો. અને અહીંયા હું એટલે આવ્યો છું કારણ કે જો હું ડાયરેક્ટ મારી ચેનલ ક્રિએટ કરું ને તો અત્યારે મારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ કે કાંઈ નથી બરાબર. હવે અહીંયા મને ક્રિવા ઓનલાઈન એજ્યુકેશનનું એક માધ્યમ મળી રહે છે જેથી હું તમારે ડાયરેક્ટ કનેક્ટ કરી શકું. જો મારી ચેનલ કનેક્ટ કરું ને તો મારે 2 વર્ષ તો તમારી સાથે કનેક્ટ થતા હોય છે. અહીંયા ક્રિવા ઓનલાઈન એજ્યુકેશન ઓલરેડી એક કનેક્ટેડ તમારી પાસે આપણે એક માધ્યમ છે બરાબર, જેમાં વિદ્યાર્થીઓ ઘણા બધા કનેક્ટેડ છે આપણી સાથે. તો હું ડાયરેક્ટ આ પ્લેટફોર્મ ઉપર આવું ને તો તમે ડાયરેક્ટ આ વર્ષે જ તમે મારી જોડે કનેક્ટ થઈ જશો. જો મારી ચેનલ બનાવું પછી તમે કનેક્ટ થાવ તો 2 વર્ષ વયા ગયા છે. અને એ થોડું કરિયર છે, એનું કરિયર તો અલગ જ છે, એ ન જવાનું. પણ એનો મતલબ એવો નથી ને કે જ્યાં સુધી ડોક્ટર ન બની જાય ત્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ બનવાનું વિચારે જ નહીં. જો અનએકેડમીના ડિરેક્ટર ડોક્ટર રોમન સૈની, એની હું એક નાનકડી વાત કહીશ, 2014 ની અંદર એનો એક વિડીયો જોયો હતો અને 2014 થી મને એ વિડીયો ક્લિક કરી ગયો છે. ત્યારે અનએકેડમી એક યુટ્યુબ ચેનલ હતી, આજે એક મોટી કંપની થઈ ગઈ છે. એ વ્યક્તિએ નીટ કેવી રીતે ભણાવવું ને શું કરવું ને શું ન કરવું ને એનો વિડીયો મૂકેલો હતો ને, વિડીયો 2014 મેં જોયો હતો અને એમાંથી હું શીખો હતો કે કેવી રીતે કઈ બુકનો યુઝ કરવો, કઈ બુક ન કરવી. 2016 નીટ આવી હતી, મતલબ નીટ જ્યારે પ્રિપેર કરવાનું પ્લાનિંગ કરતા એ સમયની વાત છે. એ વ્યક્તિ એમબીબીએસ થાય છે, એમબીબીએસ પછી યુપીએસસી ક્લિયર કરે છે અને યુપીએસસી ક્લિયર કરીને આઈએએસ ની હાઈએસ્ટ પોઝિશન ઉપર જાય છે, યંગેસ્ટ આઈએએસ બને છે અને 8-10 મહિના જોબ કરી યુટ્યુબ ચેનલ શરૂ કરે છે. તો એનો મતલબ એવો થોડો છે કે એનામાં એ ટ્રેક બદલી ગયા છે ને આ છે તે છે. અહીંયા આજ તો પ્રોબ્લેમ છે મિત્રો સમજવાનો કે ભાઈ આપણા ભારતની અંદર જે માનસિકતા છે ને એ માનસિકતા એ છે ભાઈ તારે કરવાનું છે એ કર ને, એ જ કરે છે જે એને કરવાનું છે, જે એનો અંદરનો અવાજ આપે છે. એનો અંદરનો અવાજ એ નથી આપતો કે ભાઈ એને ગાડી લઈને રખડવાનું છે, એને મૂવીઓ જોવાના છે. 3-4 મહિના સ્ટુડન્ટ શું કરશે, જે સ્ટુડન્ટને ખબર જ છે કે મારા શ્યોર મારે એમ્સમાં જવાનું. તમે એમ કહેશો કે એમબીબીએસ નું અગાઉનું રીડિંગ કરવાનું શરૂ કરજો, એ 5 વર્ષનો અભ્યાસક્રમ જોયો છે કેવો છે. એની અંદર 50% તો સાયકો છે, જે વિદ્યાર્થીઓને અમે વાત કરીએ ને સાયકેટ્રિક્સની હેલ્પ વગર તો એ ઊંઘી નથી શકતા. ફર્સ્ટ યર ને સેકન્ડ યર ની જે એક્ઝામો આવતી હોય ને ત્યારે સાયકેટ્રિક્સના દવાખાને જઈને ઊંઘની ગોળીઓ લેવા જતા હોય. કેમ? તો કે સારા મેન્ટર નથી એની પાસે, એની પાસે સારા પુસ્તકો નથી, આવું કોઈ ક્રિએટ નથી કરેલું. આવું ક્રિએટ કરેલું હોય ને જોયું હોય, આ જો 2 મસ્ત કમેન્ટ આવી, છોકરો ખુશ થઈ જાય કે આપણા વિડીયોના એટલા બધા લોકોને હેલ્પ કરી. ક્યારેક છે ને 10 રૂપિયાની નોટ ગરીબ બાળકો રમતા હોય ને ત્યાં મૂકી દેજો, મૂકીને છે ને સાઈડમાં જતા રહી, આપતા નહીં કોઈને હાથમાં. એ 10 રૂપિયાની નોટ કોઈને મળે ને એની રાહ જોજો, અને જેને મળે છે ને એ બાળકને, અને જેટલો ખુશ થશે ને એની ખુશીની, એની ચહેરાની ખુશીને નોટ કરજો. સાહેબ કાલે મને વાત કરી, ઓલી આપણે રિવ્યુ આવ્યા હતા મારા વિડીયોના, અને સાહેબ કાલે છે કન્ટેન્ટ નીકળ્યો છે ને સાહેબ અંદરથી એટલો ગજબ નીકળ્યો છે ને તમે વાત જવા દઉં. હું નક્કી કરીને આવ્યો હતો મારે એટલું દેવાનું છે, પણ કાલે મને વધારે ઉત્સાહ હતો કે મને એવું લાગ્યું કે નહીં, મેં જે 2-3 વિડીયો જે ક્રિએટ કર્યા છે એનાથી એક વ્યક્તિને તો ફાયદો થયો, એનાથી મને મારો ઉત્સાહ ડેવલપ થયો. મારે બીજું કાંઈ નથી જોતું સાહેબ, મારે વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈએ છે. સિમ્પલ છે, શેર કરો મેક્સિમમ,
તમારા સ્કૂલના વિદ્યાર્થી, તમે ઇન્સ્ટિટ્યૂટમાં જ્યાં જતા હોય ત્યાં વિદ્યાર્થીઓ સાથે શેર કરો. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં મારા કરિયરમાં જોયા છે, એમનું કરિયર તૂટવાનું કારણ ફિઝિક્સ જ હોય છે, જેમાંનો હું એક છું. બરોબર છે, મને હજી નથી ગમતું. હું ક્યારેક ક્યારેક ઈચ્છા થાય કે આવા વિડીયો જોઈન શીખવું. બરોબર છે, પણ હવે મારા શીખવાથી કોઈ મતલબ નથી, એ મારું નોલેજ વધારશે ખાલી. પણ એવા વિદ્યાર્થીઓ કે જેનું કરિયર ફિઝિક્સના કારણે અટકે છે, એ નથી ક્વેરીઓ પૂછી શકતા, નથી ક્વેશ્ચનો પૂછી શકતા, અને પછી ઇગ્નોર કરીને બેસી જાય છે. તો ક્યાંક અને ક્યાંક એવા કોઈ વિદ્યાર્થીને હેલ્પ થઈ જાય કે જેને માટે આ એક વરદાનરૂપ બની શકે. આ 3 મહિના, જે નેક્સ્ટ 2 થી 3 મહિનાનો જે સમયગાળો છે ને, એ ગોલ્ડન પીરિયડ હશે આવનારા દરેક વિદ્યાર્થીઓ માટે. કારણ કે એક વિદ્યાર્થી જ વિદ્યાર્થીની લેંગ્વેજને સમજી શકશે. વિદ્યાર્થી શું વિચાર કરે છે, શિક્ષક આપણે આમ હું એઝ અ ટીચર હાલો સોલ્વ કરી નાખો, હું બાયોલોજી ભણાવું તો હું કહું હાલો આ સોલ્વ કરી નાખો, હાલો આ પેડિગ્રી સોલ્વ કરો. ક્યાંથી વિદ્યાર્થી શું વિચારે છે, સાહેબ તમારે ખાલી કેવું છે, કેમ વિચારું, કેમ તો કે એની એજ નથી, એને એટલા ઓબ્ઝર્વેશન નથી કરેલા, ઓબ્ઝર્વેશન કેવી રીતે કરવું એ બધું શીખો. તમારા પ્રશ્નો હોય ને એને કમેન્ટમાં લખો, એ દરેક પ્રશ્નો ઉપર વર્ક થશે અને તમને આન્સર આપવામાં આવશે.